ખાતે યોજાયેલા મિલિયનર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023 એવોર્ડ સમારોહમાં અંકલેશ્વર તાલુકાના સાજોદ ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંત પ્રજાપતિને મિલિયનર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના સાજોદ ગામના ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિ પરંપરાગત ખેતીની સાથે ટૂંકા ગાળાની ખેતી તરફ ડગ માંડ્યા છે. તેઓ કપાસ, શેરડી, કેળ સહિતના પાકોની ખેતીની સાથે તેઓએ નેટ હાઉસમાં ખેતી કરવાનો વિચાર આવ્યો. તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં નેટ હાઉસમાં ખેતી કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી નેટ હાઉસમાં થતી ખેતી અને માહિતી મેળવી હતી. બાદ યશવંત પ્રજાપતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય વડે પોતાના ખેતરમાં નેટ હાઉસ બનાવી વિદેશી ફૂલની ખેતી કરવાનો નિર્ણય લઈ તેઓએ જરબેરા ફૂલની ખેતીની શરૂઆત કરી હતી, જેમાં તેઓને સફળતા મળી હતી. બાદ તેઓએ પોતાના ખેતરમાં બીજા બે નેટ હાઉસ બનાવી તેમાં જિપ્સોફિલા અને ઓર્ફિડ ફૂલની ખેતી શરૂ કરતા મુંબઈ, દિલ્હી, સુરત, ઇન્દોરમાં ફૂલોનું માર્કેટ મળતા તેઓને ધારી સફળતા મળી હતી. સાથે તેમના બે ઉચ્ચ અભ્યાસી પુત્રો ઉચ્ચ પગારની નોકરી છોડી તેમની સાથે ખેતી રૂચિ દાખવી પિતા સાથે ખેતીમાં જોતરાયા છે. ત્યારે 2019 તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખેતીવાડી વિભાગમાં સરદાર પટેલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. હાલમાં દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં મિલિયનર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023 એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં દેશમાંથી 36 જેટલા પ્રગતિશીલ ખેડૂતોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી એકમાત્ર અંકલેશ્વર તાલુકાના સાજોદ ગામના યશવંતભાઈ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી અને તેઓને મિલિયનર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. યશવંત પ્રજાપતિને આ એવોર્ડ મળતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી. મારું નામ યશવંતભાઈ નારાયણભાઈ પ્રજાપતિ છે. મારું ગામ સજોટ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચનો હું રહેવાસી છું. હું પહેલાં પરંપરાગત ખેતી કરતો હતો, જેમાં કપાસ, તુવેર, જુવાર વગેરેની ખેતી કરતો હતો. બાદમાં પાણીની સગવડ થવાથી મેં કેળની ખેતી શરૂ કરી અને શેરડીની પણ ખેતી શરૂઆત કરી. આ કરવા છતાં પણ મને કંઈક નવું કરવાની ઈચ્છા થઈ હતી, એટલે મેં ગ્રીન હાઉસમાં રક્ષિત ખેતી કરવાનો વિચાર કર્યો. એના માટેની મેં માહિતી ઇઝરાયલ દેશમાં માહિતી મેળવી અને આપણા ગુજરાતમાં જે પણ ગ્રીન હાઉસ બન્યા હતા તેની મુલાકાત લીધી. મહારાષ્ટ્ર રાજ્યમાંથી જે કંઈ ગ્રીન હાઉસ બન્યા હતા એની મેં મુલાકાત લીધી. આ બધા ગ્રીન હાઉસની મુલાકાત લીધી પછી મને ગ્રીન હાઉસમાં ફૂલની ખેતી કરવાનું મેં નક્કી કર્યું. એના માટે પછી 2012 મેં એક એકરનું ગ્રીન હાઉસ બનાવ્યું, જેમાં મેં જરબેરા ફૂલની ખેતી કરી હતી. આ ગ્રીન હાઉસ બનાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારથી જે સહાય મળે છે એનો પણ મેં લાભ લીધો હતો. હવે આ એક એકરમાં મેં જે પહેલું ગ્રીન હાઉસ બનાવ્યું એમાં જે જરબેરાની સફળ ખેતી મને થઈ, સફળ ખેતી મેં કરી અને એમાં મને આર્થિક રીતે પણ ઘણો ફાયદો થયો અને માનસિક રીતે પણ મને એક એ મળ્યું, પ્રોત્સાહન મળ્યું. આ ખેતી કર્યા પછી મેં પાછું 2015 બીજું એક એકરનું ગ્રીન હાઉસ મેં ઊભું કર્યું. એમાં મેં જીપ્સોફિલાની ખેતીની મેં શરૂઆત કરી અને એ ગ્રીન હાઉસમાં પણ મને સફળતા મળી. ત્યારબાદ થાઈલેન્ડનું ફૂલ છે ઓર્ચિડ, એનું મેં 2018 એકર ગ્રીન હાઉસ બનાવીને એમાં પણ મેં ઓર્ચિડના ફૂલ બનાવ્યા, જેમાં પણ હું સફળ થયો. આ બધી સફળતા પછી મને રાજ્ય સરકાર તરફથી સરદાર પટેલ એવોર્ડ મને એનાયત થયો, જે 2019 વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે મને એવોર્ડ એનાયત થયો હતો. અને ચાલુ વર્ષે 2023 મિલિયનર ફાર્મર એવોર્ડ ઓફ 2023 એવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો, જેમાં દેશભરમાંથી 36 ખેડૂતો હાજર થયા હતા અને વિજયભાઈ પુરુષોત્તમ રૂપાલા અને નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં મને આ એવોર્ડ દિલ્હીથી એનાયત કર્યો છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.